તો બીજી બાજુ રાજકોટ શહેરમાં પોસ્ટર લાગ્યા છે. કોંગ્રેસના નેતા અને ક્ષત્રિય સમાજના અગ્રણી નૈનાબા જાડેજા અને તેમની ટીમ દ્વારા પોસ્ટર લગાવવામાં આવ્યા છે. બોયકોટ રૂપાલા નામના પોસ્ટર લગાવવામાં આવ્યા છે. સપોર્ટ ક્ષત્રિય સમાજ લખવામાં આવ્યું. રાત્રિ દરમિયાન બસપોર્ટ સહિતના વિસ્તારોમાં આ પોસ્ટર લગાવવામાં આવ્યા. ત્યારે ક્ષત્રિય સમાજનો જે વિરોધ જોવા મળી રહ્યો છે તેની અંદર હવે કોંગ્રેસ પણ સામે આવી છે અને હવે પોસ્ટર લગાવવામાં આવ્યા છે. ત્યારે કોંગ્રેસ નેતા નૈનાબા જાડેજા અમારી સાથે જોડાયેલા છે. નૈનાબા, સ્વાગત આપનો સંદેશ ન્યૂઝમાં. નૈનાબા, જે પ્રમાણે રૂપાલાના નિવેદનનો વિરોધ જે જોવા મળી રહ્યો છે, ક્ષત્રિય સમાજ દ્વારા જે વિરોધ કરવામાં આવી રહ્યો છે તેની અંદર હવે કોંગ્રેસ પણ સામે આવી રહી છે. આપના દ્વારા પોસ્ટર લગાવવામાં આવ્યા છે કોંગ્રેસ દ્વારા. સૌથી પહેલા તો હું આપને કરેક્ટ કરી દઉં કે અત્યારે હું કોંગ્રેસ નેતા તરીકે નહીં પણ એક ક્ષત્રિય સમાજ તરીકે હું કામ કરું છું. એટલે સૌથી પહેલા આપને પણ રિક્વેસ્ટ છે કે પ્લીઝ આમાં ભાજપ કોંગ્રેસ નહીં કરતા, અમે અત્યાર સુધી નથી કર્યું. બિલકુલ. તો હું એક ક્ષત્રિય તરીકે કામ કરું છું અને ક્ષત્રિય તરીકે મારી જવાબદારી છે કે મારા સમાજને મારી જરૂર હોય ત્યારે મારે ઊભું રહેવું. અને અત્યારે બહુ સમય થઈ ગયો, હજી આ લોકો કોઈ નિર્ણય ઉપર નથી આવ્યા. એટલે હવે આ તો થોડા વિસ્તારમાં લાગ્યા છે, ધીમે ધીમે આખા રાજકોટમાં લાગશે. બિલકુલ. ત્યારે નૈનાબા, જે પ્રમાણે રૂપાલા દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે, ક્ષત્રિય સમાજની અંદર ભારોભાર રોષ પ્રવર્તી રહ્યો છે, આપનું મંતવ્ય શું છે? અરે, આટલા દિવસથી અમે વિરોધ કરી રહ્યા છીએ, આજ તમને કોઈ અધિકાર નથી કોઈ પણ સમાજની દીકરીઓ માટે કઈ બોલવાનો. અને એવો સમાજ કે જેણે આટલા બલિદાન આપ્યા, આટલા ત્યાગ આપ્યા છે, જમીનો આપી આટલી, તમારા રખોપા કર્યા આટલા, અને જોહર કઈ. બિલકુલ બિલકુલ. ત્યારે નૈનાબા, જે પ્રમાણે પદ્મિનીબા વાળા અત્યારે અન્નજળનો ત્યાગ કરીને ઉપવાસ પર બેઠા છે, ધરણા પર બેઠા છે, જામનગરમાં આપના દ્વારા શું કરવામાં આવશે, રાજકોટમાં શું કરવામાં આવશે? નૈનાબાનો સંપર્ક કપાઈ ચૂક્યો છે, ફરી એમનો સંપર્ક કરવાની કોશિશ કરીશું. જે પ્રમાણે ક્ષત્રિય સમાજનો વિરોધ જોવા મળી રહ્યો છે, હવે પોસ્ટર્સ લગાવવામાં આવ્યા છે.